बोर्ड द्वारा लेवल परीक्षा मार्च 2020 नु सेक्शन एनु संपूर्ण सोल्यूशन आपणे अगाउना विडियो में जोई गयेल छे। आजे आपणे सेक्शन बी नु संपूर्ण सोल्यूशन करीशुं, लेखित सोल्यूशन। तो आ विडियो में अंत सुधी बनिया रहो। पार्ट बी नु सेक्शन एनु सोल्यूशन तो थई ज गयुं छे, आजे आपणे सेक्शन बी नु सोल्यूशन करीशुं। आ पेपर चेनल पर ऑलरेडी अपलोड थई गयुं छे, तमे जोई शको छो। एमां डोपिंग अने अर्धवाहकोनी वाहकता कई रीते वधारे छे એ પ્રશ્ન પહેલો છે। તો વિભાગ બી એમાં પહેલો પ્રશ્ન છે ડોપિંગ। ડોપિંગ અર્ધવાહકની વાહકતા કઈ રીતે વધારો કરે છે? તો એમાં આન્સર આવશે અર્ધવાહકોનું વિદ્યુતનું વહન। એમાં તમારે આકૃતિ દોરવાની છે, એનો અડધો માર્ક્સ મળશે અને દોઢ માર્ક્સ લખાણના સમજૂતીના માર્ક્સ મળશે, એટલે બે માર્ક્સનો આ ક્વેશ્ચન છે જેમાં અર્ધવાહકોની વિદ્યુતા વાહકતાના તાપમાન વધારતા સાથે વધે છે કારણ કે વધુ ઇલેક્ટ્રોન વાહકતા પટમાં કૂદી જઈ શકે છે। સિલિકોન અને જર્મેનિયમ જેવા પદાર્થો આ પ્રકારની વર્તુળક દર્શાવે છે જેને આંતરિક અર્ધવાહકો કહેવામાં આવે છે। પછીનો ક્વેશ્ચન છે પ્રશ્ન નંબર 10, બોર્ડની પરીક્ષાનો માર્ચ 2020નો ક્વેશ્ચન છે। પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક કે અને અર્ધ પ્રક્રિયા સમય T1/2ના સૂત્ર મેળવો। આલેખ જરૂરી નથી, આલેખ જરૂરી નથી। તો એમાં પહેલો છે પ્રક્રિયા ક્રમની વ્યાખ્યા, એનો અડધો માર્ક્સ હોય છે। જે પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના 1/2ના સમપ્રમાણમાં હોય, પ્રથમ ક્રમની પ્રક્રિયા એ આરની 1/2ના સમપ્રમાણમાં હોય છે। ધારો કે આપણે આરથી પીની કોઈ પ્રક્રિયા પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, તો આ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વિકલન વેગ સમીકરણ વેગ -dr/dt = k×r^1 r^1 પ્રથમ ક્રમની પ્રક્રિયા કહે છે। dr/dt = r ને આ બાજુ લઈ લેવાના, dr/dt = -kdt, dtને આ બાજુ લઈ જવાના, એટલે -kdt, જેને સમીકરણ બે કહી દેવાના। પછી સમીકરણ બેની બંને બાજુ સંકલન લેવાનું, તો સંકલન આપણે લઈ લઈએ તો આપણને મળશે ln r = -kt + i, જેને સમીકરણ 3 કહી દેવાના। અહીં iને સંકલનનો અચળાંક કહે છે જે ગણિતમાં આવે છે। જ્યારે t = 0 હોય ત્યારે પ્રારંભિક પ્રક્રિયકની સાંદ્રતા r = r0 થાય, જે મુખ્ય સમીકરણ 3માં લેતા તો ln r = -kt + i થાય। ln r0 = t0 લેવાના, તો r = r0 લેવાના, તો ln r0 = r0 થઈ જશે। તો iની કિંમત મળશે ln r0, જેને સમીકરણ 4 કહી દેવાના। આ સમીકરણ 4ની કિંમત સમીકરણ 3માં મૂકતા આમાં મૂકી દેવાની કિંમત, તો ln r = -kt + i, જે સમીકરણ 3 છે એમાં આ કિંમત મૂકીએ i તરીકે, તો ln r = -kt + ln r0, ln r0 આને આ બાજુ લઈ લઈએ તો ln r0 - ln r = kt, કેને કરતા કરીએ તો t નીચે જાય, તો k = ln r0 - ln r/t, જેને મુખ્ય સમીકરણ કહે છે, જેનો આપણને 1.5 માર્ક્સ, અથવા એમાં લોગ લગાડીએ તો k = ln r0 / r × 1/t। હવે એમાં લોગ લગાડીએ લોગની કિંમત, તો k = 2.303/t × log r0/r, સમીકરણ 5, 1, 2 અને 3 ABC આને વેગ અચળાંક કેના સમીકરણ કહે છે, જેના તમને 2 માર્ક્સ મળશે। હવે 1 માર્ક્સનું અર્ધ પ્રક્રિયા સમય એટલે કે T1/2 છે, અર્ધ આયુ સમય। પ્રક્રિયામાં પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા ઘટીને અડધી થવા જે સમય લાગે છે તે સમયને તે પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય કહે છે, જેને T1/2 કહે છે। t = t1/2ને અર્ધ આયુષ્ય સમય કહેવાય। t = 0 એ પ્રક્રિયકની સાંદ્રતા r0 થાય,
टी वन हाफ पची प्रक्रियक की सांद्रता आर हो तो बधी किंमत आम मूकीए तो टी इज इक्वल टू टी वन हाफ और आर इज इक्वल टू आर जीरो बाय टू समीकरण पांच ए बी सी गमे में मूकवाना ए बी अथवा सी आ तन में गमे एक में मूकवाना तो के इज इक्वल टू 2.303 अपॉन टी लॉग आर जीरो अपन आर पन आर तरीके शू है आर तरीके से आर जीरो बाय टू पे आर आर कट थे अने वन अपॉन टू छेद में रहने छेद नो छेद अंश में जाए એટલે લોગ ટુ ને લોગ ટેન લોગ ટુની વેલ્યુ થાય 0.310. કેલ્ક્યુલેટરમાં કઈ રીતે લોગ શોધવું એ જોવું હોય તો વિડીયો ચેનલ ઉપર અપલોડ થઈ જ ગયેલ છે. બેનો ગુણાકાર કરશો જવાબ હશે ટી વન હાફ ઇઝ ઇક્વલ ટુ 0.693 અપોન કે, જેને પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય કહે છે, જેના 3 માર્ક્સ. પછીનો ક્વેશ્ચન છે એની પહેલાં પ્રથમ ક્રમની પ્રક્રિયા એ અર્ધ આયુષ્યમયના સાંદ્રથી સ્વતંત્ર હોય છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા એ અર્ધ આયુ સમયની સાંદ્રતાથી સ્વતંત્ર હોય છે. એક અગત્યનો મુદ્દો છે જે MCQમાં પૂછાય છે. પ્રશ્ન નંબર 11, પાયસ શું છે તેમના વિવિધ પ્રકારો ઉદાહરણ સાથે સમજાવો, જે 2021માં રિડ્યુસ થયેલ ક્વેશ્ચન છે, કટ ઓફ સિલેબસ છે, જેનો જવાબ આવશે પાયસ. જે કટ ઓફ સિલેબસ હતું માર્ચ 2020માં પૂછાણું હતું, જેમાં તમારે આટલું લખવાનું હતું, જે તમને પેજ નંબર 145 ઉપર મળી જશે. પછીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 12, નીચેની પ્રક્રિયાઓ પૂર્ણ કરી સંતુલિત અવસ્થામાં લખો. સીયુ પ્લસ એચએનઓ થ્રી સાંદ્ર ગીવ્સ, તેને સંતુલિત કરવાના હતા. 4 CuNH3 2 પ્લસ 2NO2 પ્લસ 2H2O. પછીનો ક્વેશ્ચન હતો સીયુ પ્લસ એચએનઓ થ્રી સાંદ્ર સાથે પ્રક્રિયા કરતા CuNH3 2 પ્લસ 2NO2 પ્લસ 2H2O મળે. એની અથવામાં હતું કાર્બન પ્લસ 2H2SO4 સાથે પ્રક્રિયા કરતા 2SO2 પ્લસ 2H2O પ્લસ CO2 મળે. અને એની અથવામાં હતો ક્વેશ્ચન 6Cl2 પ્લસ 3NaOH સાંદ્ર સાથે પ્રક્રિયા કરીએ તો 5NaOH 3NaClO3 અને 3H2O મળે. આ 3 માર્ક્સનો ક્વેશ્ચન હતો, કોઈ બી 3 પ્રક્રિયા લખવાની હતી. એની અથવામાં હતું, આ આખા ક્વેશ્ચનની અથવામાં હતું, કારણ આપો કે સમૂહ 15ના તત્વો બધા હાઇડ્રાઇડ સંયોજનો પૈકી BiH3 સૌથી પ્રબળ રિડક્શન કરતા છે. તો એનું કારણ એ છે કે સમૂહ 15ના હાઇડ્રાઇડ સંયોજનો પૈકી BiH3 સૌથી ઓછું સ્થાયી છે. બીજો કારણ હતો H2O પ્રવાહી છે, જ્યારે H2S વાયુ છે, કારણ કે ઓક્સિજનના નાના કદ અને ઊંચી વિદ્યુત ઋણતાના કારણે પાણીના અણુઓ હાઇડ્રોજન બંધ દ્વારા વધુ સારી રીતે જોડાયેલા હોય છે, જેથી તે પ્રવાહી અવસ્થામાં જ હોય છે. પ્રશ્ન નંબર એન કારણ 3, ફ્લોરિન માત્ર -1 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે, જ્યારે અન્ય હેલોજન તત્વો +1 +3 +5 અને +7 ઓક્સિડેશન અવસ્થાઓ પણ દર્શાવે છે. એનું કારણ એ છે કે ફ્લોરિન છે એ સૌથી વધુ વિદ્યુત ઋણમય તત્વ છે, જેની વિદ્યુત ઋણતા લગભગ 4 છે. કોઈ પણ ધન ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું નથી. અન્ય હેલોજન તત્વોમાં ડી કક્ષક ધરાવે છે, પરંતુ આમાં તો ડી કક્ષક હોય જ નહીં, તથા +1 +3 +5 +7 ઓક્સિડેશન અવસ્થા પણ દર્શાવી શકે છે. કોણ? ફ્લોરિન સિવાયના તત્વો. જ્યારે ફ્લોરિન માત્રમાં ડી કક્ષક હોય જ નહીં તો એ ક્યાંથી દર્શાવે ધન અવસ્થા? બધાના 1-1 માર્ક્સ હતા. આનો 1 માર્ક, આનો 1 માર્ક, આનો 1 માર્ક, એટલે 3 માર્કનો ક્વેશ્ચન. પછીનો ક્વેશ્ચન છે K2Cr2O7ની બનાવટ સમજાવો, જે રિડ્યુસ સિલેબસમાં હતો. રિડ્યુસ સિલેબસ જે 2020-2021ના કટ ઓફ સિલેબસ મુજબ હતું. એનો જવાબ જોઈએ તો એ પોટેશિયમ ડાયક્રોમેટ, એટલે કે K2Cr2O7. 3 માર્ક્સમાં પ્રશ્ન પૂછાયેલ છે, માર્ચ 2020નો ક્વેશ્ચન છે.
जेनो जवाब तमने टेक्स्ट बुक में 231 पेज नंबर उपर मळी जशे। 3 मार्क्स नो क्वेश्चन छे, समीकरण अगत्यना छे अने एक बे उपयोग लखवाना छे। पछीनो क्वेश्चन छे प्रश्न नंबर 14, हाइड्रोजन आयोडाइड नी नीचे दर्शावेला संयोजनों साथेनी प्रक्रियाना समीकरण मात्र लखो। तो एमा CH3 CH2 CH2 O CH2 CH2 CH3 नी एच आई साथे प्रक्रिया करता तो आ हाइड्रोजन आनी साथे जोड़ाशे, आयोडीन आया जोड़ाशे, एटले के एक आल्कोहोल मळशे अने एक आयोडीन युक्त निपज मळशे। एक प्रोपेन वन ओल एटले के आल्कोहोल युक्त निपज अने एक वन आयोडो प्रोपेन आयोडोन युक्त निपज मळशे। मार्को निको नियम मुजब मळशे। એમાં એમાં આનો એક માર્ક, આનો બીજો માર્ક। મિથોક્સી બેન્ઝીન એનું બંધારણ શું થાય? બેન્ઝીન ઉપર ઓ સી એચ થ્રી, જેની એચઆઈ સાથે પ્રક્રિયા કરીએ તો હાઇડ્રોજન અહીંયા જોડાશે, આયોડિન સી એચ થ્રી સાથે જોડાશે, એટલે શું નિપજ મળશે? એક તો ફિનોલ મળશે અને બીજી મળશે આયોડો મિથેન સી એચ થ્રી આઈ। એમાં એમાં ત્રીજો બેન્ઝાઇલ ઇથાઇલ ઇથર, એની પ્રક્રિયા એચઆઈ સાથે કરીએ તો આયોડીન એ સી એચ ટુ સાથે જોડાશે અને હાઇડ્રોજન એ ઓ સાથે જોડાશે, એટલે આપણને મળશે ઇથેનોલ પ્લસ બેન્ઝાઇલ આયોડાઇડ, બેન્ઝાઇલ આયોડાઇડ। આનો એક માર્ક્સ, આનો એક માર્ક્સ, આનો એક માર્ક્સ, એટલે આ ક્વેશ્ચન 3 માર્ક્સનો છે, સેક્શન બીનો। પછીનો ક્વેશ્ચન છે, આ નો આવડતો એની અથવામાં છે, પ્રશ્ન નંબર 14, ઇથેનોલ અને 3 મિથાઇલ પેન્ટેન 2 ઓલની શરૂઆત કરી 2 ઇથોક્સી 3 મિથાઇલ પેન્ટેનના વિલિયમસન સંશ્લેષણ માટેની પ્રક્રિયાના ફક્ત સમીકરણ લખવાના હતા। તો એમાં વિલિયમસન સંશ્લેષણ પ્રક્રિયાના સમીકરણો જ લખવાના હતા, જે તમને જોવા મળે છે એની એને એચબીઆર સાથે પ્રક્રિયા કરવાની હતી। વિભાગ બી અહીં પૂરું થાય છે। વિભાગ સી સંપૂર્ણ સોલ્યુશન સાથે બીજા વિડીયોમાં અપલોડ કરવામાં આવશે, તો ચેનલને શેર, સબસ્ક્રાઈબ અને લાઇક કરી દો। વિભાગ સી લેખિત સોલ્યુશન અપલોડ કરવામાં આવશે।